આ દ્રશ્યો છે કેરેબિયન સમુદ્ર નજીક આવેલા નાનકડા દેશ હૈતીના. મુશ્કેલી આ નાનકડા દેશનો જાણે પીછો છોડવા માંગતી નથી. અત્યંત ગરીબ એવા હૈતીને ભૂકંપે ફરી એકવાર જમીનદોસ્ત કરી દીધું છે. અહીં ભયાનક ભૂકંપ આવ્યો છે, જેના કારણે અનેક ઇમારતો પડી ગઈ છે. અનેક વિસ્તારો જાણે કાટમાળમાં ફેરવાઈ ગયા છે. ભૂકંપને કારણે અહીં મૃત્યુઆંક 1300 નજીક પહોંચી ગયો છે. 5000થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે, જ્યારે કે લાખો લોકો બેઘર બની ગયા છે. અહીં વિનાશના દ્રશ્યો કંપારી છૂટાવી દે છે. હજી ગત મહિને જ હૈતીના રાષ્ટ્રપતિની તેમના જ ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવાઈ હતી. દક્ષિણ પેનિસુલાના લેસ કાયસ અસરગ્રસ્ત શહેરોમાંથી એક છે, જ્યાં લોકો ઘરની બહાર રાત વિતાવવા મજબૂર છે. તેમને સતત આવી રહેલા ભૂકંપના આંચકાઓનો ડર છે. અહીંના રસ્તાઓ પર ઠેર ઠેર બચાવ કામગીરીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દરમિયાન રડવાના અવાજો પણ સાંભળવા મળી રહ્યા છે. જેમના પરિવારજનો કાટમાળમાં દટાઈ ગયા છે, તેમની તલાશ થઈ રહી છે. શનિવારે હૈતીની રાજધાની પોર્ટ ઓ પ્રિન્સથી અંદાજે 160 કિલોમીટર દૂર પશ્ચિમે અતિ પ્રચંડ ભૂકંપ અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.2 મેગ્નિટ્યુડ નોંધાઈ હતી. આ જ વિસ્તારમાં 2010માં પણ આવો જ ભયાનક ભૂકંપ આવ્યો હતો, ત્યારે પણ હૈતીમાં ભારે તબાહી થઈ હતી. ભૂકંપને પગલે અસરગ્રસ્ત વિસ્તારોમાં અંદાજે 13,600 ઇમારતો નષ્ટ થઈ ગઈ છે, જ્યારે કે 13,700 ઇમારતોને નુકસાન થયું છે. હજારો લોકો હજી પણ ઇમારતોની અંદર ફસાયેલા અથવા દટાયેલા છે. સ્થાનિક પોલીસના દાવા પ્રમાણે અંદાજે 5,000 ઇજાગ્રસ્તોને અત્યાર સુધી બહાર કાઢી લેવાયા છે. અમેરિકા સહિત અનેક દેશોએ આ આફતમાં મદદની પહેલ કરી છે. અમેરિકાની રાષ્ટ્રીય વિકાસ એજન્સી USAID એ હૈતી માટે એક ટુકડી મોકલી છે, જે બચાવ કામગીરીના અત્યાધુનિક સાધનોથી સજ્જ છે. અમેરિકાના સઘન કમાન્ડે કહ્યું છે કે તેમણે હૈતીની સેના સાથે મળીને એક સંયુક્ત ટાસ્કફોર્સની રચના કરી છે, જે અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ અને બચાવ કામગીરી કરશે. હૈતીના પડોશી દેશ પણ અહીં રાશન અને તબીબી મદદ પહોંચાડી રહ્યા છે. ડોમિનિકન રિપબ્લિકે 10,000 જેટલા રાશન પેકેટ મોકલ્યા છે, જ્યારે કે મેક્સિકોએ પણ મદદ માટે એક શિપમેન્ટ રવાના કર્યું છે. ક્યુબા અને ઇક્વાડોરે પણ તેમની તબીબી અને સર્ચ ટીમો મોકલી છે. આ પૂર્વે જાન્યુઆરી 2010માં પોર્ટ ઓ પ્રિન્સ નજીક 7.0 મેગ્નિટ્યુડનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 20,000થી વધુ લોકોના મોત થયા હતા. એ સમયે પણ ભારે ખુવારી થઈ હતી, જેમાં 10.5 લાખથી વધુ લોકો બેઘર થયા હતા અને હૈતીની 80% આરોગ્ય વ્યવસ્થા ખતમ થઈ ગઈ હતી.